વેલકમ બેક સમાચારમાં. આગળ વાત કરીએ તો ઈડીએ આઈએનએસ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં કાર્તિ ચિદમ્બરમની ચેન્નાઈ એરપોર્ટથી ધરપકડ કરી છે. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના દીકરા કાર્તિની ધરપકડની પાછળ સીબીઆઈનો તર્ક છે કે કાર્તિ તપાસમાં સહયોગ આપતા નથી. કાર્તિની લંડનથી પાછા ફરતા હતા તે સમયે તેમની ધરપકડ કરી લેવાય છે. આ કેસમાં થોડાક દિવસ પહેલા જ તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસ ભાસ્કર રમણની પણ ધરપકડ કરાઈ છે. તો વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડે આઈએનએસ મીડિયાને 2007માં વિદેશી મૂડી એકત્રિત કરવાની મંજૂરી આપી હતી. આ કેસમાં કાર્તિનું નામ સામે આવ્યું હતું અને એ સમયે કાર્તિના પિતા પી ચિદમ્બરમ તત્કાલીન યુપીએ સરકારમાં નાણામંત્રી હતા. ઈડીએ દાવો કર્યો છે કે સીએ રમણે ખોટી રીતે હસ્તક્ષેપ કરી સંપત્તિના મેનેજમેન્ટમાં કાર્તિની મદદ કરી હતી. તો વાત કરીએ કીર્તિ ચિદમ્બરમની ધરપકડ કરતા કોંગ્રેસના નેતાઓ ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે કે નીરવ મોદીનું કૌભાંડ તરફથી ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારનું કાવતરું કરાવ્યું છે. કાર્તિ ચિદમ્બરમ કો ગિરફ્તાર કરને કા ફૈસલા યા ગિરફ્તાર કિયા ગયા સીબીઆઈ કી ઓર સે તો હમ તો સમજતે હૈ કે યે એક રાજનીતિક ષડયંત્ર કે તહેત કોંગ્રેસ કે નેતા અગર કોંગ્રેસ ઉનકે રિશ્તેદારો કો उसमें एक पॉलिटिकल वेंडेटा के तहत उसको ये कार्रवाई को किया गया ऐसे हम समझते हैं. जिस व्यक्ति के विषय में आरोप 10 वर्ष पुराना हो, जिसको पिछली बार जब बुलाया गया हो प्रश्नोत्तर के लिए वो 6 महीने पहले हो और जो विदेश से जाके बाहर से आ गया हो, तो कानून के अंतर्गत हमारी दलील थी कि किसी रूप से अरेस्ट नहीं करना चाहिए. मैं समझता हूँ कि अगर सीबीआई समझबूझ से सही रूप से काम करे तो एक दिन जो कल तक मिला है उनको 12:30 का, उसके बाद से इसको समय काल को आगे बढ़ाने का प्रयत्न नहीं करना चाहिए. तो बात करें देशना उपला गुरु राज